મિત્રો, આજે લગ્ન માંગલ્ય અને પ્રસન્ન દાંપત્ય વિશે વાત કરવી છે. આવા તો યુવાનો માટે પણ છે, યુવતીઓ માટે પણ છે અને વડીલો માટે પણ છે. લગ્નથી એક નવો પરિવાર અસ્તિત્વમાં આવે છે. માનવજાત જેટલો જવાબદારીપૂર્ણ અને ગૂંથેલો પરિવાર પ્રાણી જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. એ રીતે લગ્ન વ્યવસ્થા આપણી માનવજાતની જે પરંપરા છે આખી, એના માટે પ્રાણવાયુ છે. તમે એને અનિષ્ટ સમજી શકો છો કે લગ્ન એક અનિષ્ટ છે, પણ તો એ અનિવાર્ય, મોટેભાગના લોકો માટે અનિવાર્ય અનિષ્ટ છે. અને જો નસીબ સંજોગે તમારે અને લગ્નને કોઈ સ્નાન સૂતકનો સંબંધ જ ના હોય, લગ્ન કરવાના જ ના હો, તો તમે ખોટો વિડીયો જોઈ રહ્યા છો, બીજી કોઈ મજાની વેબ સિરીઝ જુઓ. તો આપણે લગ્ન વિશે વાત કરવાના છે. એક સફળ લગ્ન માનવતાને એની ઉચ્ચતમ અવસ્થા પર લઈ જાય છે, અને એક નિષ્ફળ લગ્ન બે વ્યક્તિઓને, બે પરિવારોને અને આમ તો આખા સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે. મિત્રો, મેરેજ આપણા જીવનની એવી ઘટના છે જેના માટે ખૂબ કરેજ જોઈએ. કરેજ ન હોય તો મેરેજનું મિસકેરેજ થઈ જાય. તમે જોયું હશે કે લગ્ન અને મગ્ન વચ્ચે પણ પ્રાસ છે, અને લગ્ન અને ભગ્ન વચ્ચે પણ પ્રાસ છે. તો આ મગ્ન થવું કે ભગ્ન થવું એ પસંદગી અમુક અંશે આપણા હાથમાં છે. તમને ખ્યાલ આવ્યો હશે કે આજે હું સફળ લગ્ન જીવન વિશે, પરિવાર જીવન વિશે હું ટિપ્સ આપવાનો છું. ઘણીવાર આ વિષય પર હું લેક્ચર આપતો હોઉં છું યુવાન દંપતીઓને અને એમના મા બાપને, કેમ કે લગ્ન એક બહુ મોટી, એનું એક સેલિબ્રેશન તો છે જ, એક આનંદ તો છે જ, પણ એક બહુ મોટી જવાબદારી છે, સામાજિક જવાબદારી છે જે માણસો આની અંદર ઉતરે છે એના માટે. તો એના વિશે થોડી વાત કરવાનો છું. પણ સતત મને એમ થાય, મારી યોગ્યતા વિશે પ્રશ્ન થાય છે. નિંદા ફાસલીનો શેર પણ મને યાદ આવી રહ્યો છે કે કભી કભી યુ ભી હમને અપને દિલ કો બહેલાયા હૈ, કભી કભી યુ ભી હમને અપને દિલ કો બહેલાયા હૈ, જિન બાતો કો ખુદ નહીં સમજે ઓરો કો સમજાયા હૈ. પણ દોસ્તો, લગ્નની વાત હોય તો સલાહ આપવામાં વાંધો નહીં. તમે જોયું હશે હમણાં ક્રિકેટ ચાલે છે, વિરાટ કોહલી એકાદ મેચમાં ફ્લોપ જાય તો સંજય માંજરેકર એને સલાહ આપવા માંડે કે આ રીતે રમવું જોઈએ, આમ કરવું જોઈએ. તો લગ્ન ક્ષેત્રે પણ એવું છે કે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે, કે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે. બદલાતા સમયની સાથે ખબર નથી છોકરો શિકાગો સેટલ થશે, ગોંડલ સેટલ થશે, જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું છે, અલગ રહેવાનું છે, ગુજરાતમાં રહેવાનું છે, બહાર જવાનું છે. આવા સમયે આ લગ્ન એક બહુ જ મોટો જુગાર ઘણીવાર બની જતું હોય છે. મિત્રો, તો શાસ્ત્રોમાં લખ્યું છે કે ગર્ભથી લઈને મૃત્યુ સુધીના 16 સંસ્કાર છે, અને એમાં 14મો સંસ્કાર જે છે વિવાહ સંસ્કાર છે. તો ઘણાને આ 16 સંસ્કારોમાંથી સૌથી વધુ 16 લગ્નના જ પડે છે. બધા સંસ્કારોમાં સૌથી વધુ સ્કાર, એટલે કે સૌથી વધુ ઘસરકા પણ આ વિવાહ સંસ્કાર જ પાડી જાય છે. તમે વિચારી જોજો, આપણે લગ્નને એક દિવસ ઉજવીએ છીએ, પણ પછી એ લગ્ન આપણને આખું જીવન મૂંઝવે છે. તો ઉજવવાથી મૂંઝવવા સુધીની આ યાત્રા છે. કંકોત્રી, ફોટોસેશન, હનીમૂન, આલ્બમ, આણા, પરોણા, મહેમાનગતી, આ બધામાંથી બહાર આવો ત્યારે ખ્યાલ આવે છે કે આપણે કેટલી મોટી જવાબદારી લઈને બેઠા છીએ. હિન્દી ફિલ્મોમાં અને રિયલ લાઈફમાં મુખ્ય ફરક એ છે કે ફિલ્મ જ્યાં પૂરી થાય છે ત્યાં રિયલ લાઈફ શરૂ થાય છે. ફિલ્મવાળાઓ આપણને પ્રેમના નામે સ્વિટ્ઝરલેન્ડના પહાડો બતાવે, આમસ્ટરડામના બગીચા બતાવે ને ભરમાવે. પ્રેમ કરતી વખતે સંસારનો સેજે ખ્યાલ છોકરા છોકરીને ન આવે એની તકેદારી આ કરણ જોહર અને સુરજ બરજા ત્યાંના બધા લોકો રાખતા હોય છે. તેથી લગ્ન થયા પછી ચોખા તેલ ખરીદવા, દૂધવાળા પ્લમ્બર સાથે માથાકૂટ કરવી, પતિ બાળકોના ટિફિન તૈયાર કરવા, કામવાળી ન આવે તો શું કરવું, આ બધી બાબતના ટ્રબલ શૂટિંગનો કોઈ અંદાજ કે કોઈ અણસાર જસ્ટ મેરિડ યુગલોને હોતો નથી. પ્રેમ ગમે એટલો હોય, પ્રેમી અને પ્રેમિકા માણસ તરીકે સૌ જુદા હોય છે. ટુ ડિફરન્ટ પીપલ લિવિંગ ટુગેધર અંડર વન રૂફ. મોટેભાગના કપલમાં મેં જોયું છે કે તમને એક ગોદડી ઓઢવા જેટલી વધુ ઠંડી લાગતી હોય ત્યારે એ પંખો ફાસ્ટ કરે, તમને સિરિયલ જોવી હોય અને એની મેચ ન પતે. લગ્ન પહેલાં શેરો શાયરી ફટકારનાર પતિ લગ્ન પછી શેરબજારમાં ખૂપી જાય. કોઈએ સાચું જ કહ્યું છે કે તમે જે રીતે જીવો છો, જે રીતે સમજો છો, જે રીતે અનુભવો છો, જે રીતે વર્તો છો, જે રીતે વિચારો છો, એના કરતાં બિલકુલ જુદી અને ઊંધી રીત કઈ હોઈ શકે, એ જો તમારે જાણવું હોય તો લગ્ન કરી લેવા. મોટે ભાગે ભગવાન તમને એવી જોડી બનાવીને આપશે કે જેનાથી તમારી સહિષ્ણુતા વધે અને આ બધી વસ્તુઓની સમજ વધે. આજે મિત્રો બહુ ભારેખમ વાત નથી કરવી, પણ સફળ અને સરસ સંસાર માટે સૌથી મહત્વની બાબતો કહી, એના વિશે થોડીક વાત મારે કરવી છે. એવી વાત જે યુવાનોને પણ કામ લાગે અને વડીલોને પણ ઉપયોગી થાય.
મિત્રો, તમે જોયું છે કે આપણે મોટે ભાગની કેટલી બધી જોક્સ લગ્ન વિશે છે, પતિ પત્નીના સંબંધો વિશે આટલી બધી મજાક કેમ થાય છે? કોઈ તો તથ્ય હશે એમાં. જો લગ્નથી જોડાનારી બંને પાર્ટી નાદાન હોય તો લગ્ન એક બહુ મોટું જોખમ છે, રિસ્ક છે, જુગાર છે. પણ જો માનસિક તૈયારી બરાબર હોય, લગ્નને સંસાર ધર્મ સમજીએ, જીવન ધર્મ સમજીએ, તો જીવન બહુ સહેલું થઈ જાય. વિચારો કે આ રસ્તા પર, આ જીવનનો જે રસ્તો છે, જીવનનો જે પંથ છે, એના પર વર ને કન્યાનો એ એક સથવારો છે, એ માત્ર સાંસારિક નથી, એ દૈહિક નથી. કોઈ પણ સુખી કપલને તમે જોશો, કોઈ પણ ઉંમરવાળા વયસ્ક કપલને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લહેર કરવાના દિવસો ધીમે ધીમે શેર કરવા સુધી અને કેર કરવા સુધી પહોંચે છે. લગ્નથી શરૂ થયેલો સંગાથ અંતે આત્મિક અને સાત્વિક સંગાત બની રહે છે. વય વધે એમ પ્રેમનો લય પણ વધે છે. થોડીક સમજદારી હોય તો દરેક કપલ આ સુખ પ્રાપ્ત કરી શકે. મિત્રો, મને લાગે છે કે આપણો જે સમાજ છે એ સ્ત્રીઓની કુરબાની પર ટકેલો છે. મારા વક્તવ્યની સૌથી મહત્વની વાત હવે હું કરવા જઈ રહ્યો છું. આપણો સમાજ સ્ત્રીઓની કુરબાની પર ટકેલો છે. એક પરિવારની દીકરીઓ બીજા પરિવારમાં વહુ બનીને જાય છે, એ પરંપરાથી સમાજના તાણાવાણા રચાય છે. એક ઘરની દીકરી બીજા ઘરની વહુમાં પરિવર્તિત થવાના કારણે જ વંશવેલો આગળ વધે છે. બહુ મોટું બલિદાન દીકરીઓ અને દીકરીના મા બાપ આપે છે, આપતા આવ્યા છે. એના વગર સંસાર આગળ ના ચાલે, એટલે સૌ પ્રથમ તો આપણે એમને વંદન કરીએ. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી, પ્રેમી પ્રેમિકા કે પતિ પત્ની વચ્ચેનો માત્ર સંબંધ નથી. લગ્ન એ બે પરિવારો, બે પ્રકારના લોકો અને બે પ્રકારની જીવનશૈલીઓ વચ્ચેના લગ્ન છે. અને આજકાલ તો એ વધતું જવાનું, કેમ કે આપણે થોડી જ્ઞાતિની સમજ થોડી વિશાળ કરી નાખી, ત્યારે બધું જ મેચ થાય એવું ભાગ્ય જ બને. હું જરા જુદી રીતે વાત કરું, સમજવાનો પ્રયાસ કરજો. જીવનમાં આપણે બે પ્રકારના રિલેશન્સથી બંધાયેલા હોઈએ છીએ, મેળવેલા સંબંધો અને કેળવેલા સંબંધો. તમને થશે કે આ શું મેળવેલા કેળવેલા, બેમાં ફેર શું? તો મેળવેલા સંબંધો એટલે નેચરલ સંબંધો, બ્લડ રિલેશન, મા બાપ, ભાઈ બહેન, દાદા દાદી, આ જે સંબંધો છે એનો પાયો લાડ, વ્હાલ, અનકન્ડિશનલ લવ, બિનશરતી પ્રેમ પર આધારિત હોય છે. તમે જરા જીદ્દી હો, આકરા હો, બ્લડ રિલેશનમાં બધું ચાલી જાય. ઘણીવાર મમ્મી પપ્પા આકરા હોય, ઘણીવાર સંતાનો આકરા હોય, દીકરો કે દીકરી કુંવારા હોય ત્યાં સુધી એમની નાદાનીઓને કોઈ ગણકારતું નથી. આજકાલ તો દીકરીઓને, ઘણી તો સિંગલ ડોટર હોય એટલે દીકરીઓને ઘણા પરિવારમાં બહુ લાડ લડાવવામાં આવે લગ્ન પહેલાં. કુંવારી દીકરી હોય ને એમ વિચારીને કે એક દિવસ તો સાસરે જવાનું જ છે ને, અત્યારે પિયરમાં છે ત્યાં સુધી લાડ કરી લે, મોજશોખ કરી લે. એક રીતે એમાં કંઈ ખોટું પણ નથી, પણ તમે કઈ માનસિકતાથી આ કરો છો એ બહુ મહત્વનું છે. દીકરો હોય કે દીકરી, બંનેએ પોતપોતાની રીતે જવાબદારી નિભાવવાની છે. આ સંસાર જવાબદાર બનાવ્યા વગર, રિસ્પોન્સિબલ બનાવ્યા વગર, કોન્ફિડન્ટ અને મેચ્યોર બનાવવા વગર કોઈને છોડતો નથી. એ એ સફળ બનવું હોય તો તમારે મેચ્યોર થવું પડે. તો મા બાપ તરીકે ઓવર પ્રોટેક્શન આપીને, દીકરો હોય કે દીકરી, એને આપણે જવાબદારી લેતા ન શીખવીએ કે ભાઈ હમણાં નાની છે કે તું નાનો છે, હમણાં ચાલશે, તો એ આપણી ભૂલ છે. આપણો 21 વર્ષનો દીકરો પિતાજીની પ્રોક્સીમાં એક દિવસ માટે ધંધો ન સંભાળી શકે, અને આપણી 21 વર્ષની દીકરી મમ્મીની પ્રોક્સીમાં એક દિવસ ચાર મહેમાનો માટે જો રસોઈ ના બનાવી શકે તો આપણા ઉછેરમાં ચોક્કસ કોઈ ભૂલ છે એમ સમજવાનું છે. હવે તો જમાનો એવો છે કે બંનેએ બંને શીખવાનું છે. તો વાત એટલી છે કે દીકરીનું પોતાનું ઘર એની થોડી નાદાની ચલાવી લે, સાસરામાં જરા સજ્જ થઈને જવું પડે. જ્યારે હું આમ કહું છું તો હું કોઈ પછાત વાત નથી કરતો, આ કોઈ કસોટી નથી છોકરીની. સેલ્ફ ડેવલપમેન્ટની, મેચ્યોર થવાની એક તક છે. સાસરામાં સજ્જ થઈને જવું એટલે શું? અને આ કસોટી જો હોય તો આ કસોટી એકલી છોકરીઓની નથી, છોકરો પણ. કુંવારો હોય તો ક્રિકેટ રમે, ફૂટબોલ રમે, પાનના ગલ્લા પર સમય પસાર કરે, કરી શકે, કોઈ એને ટોકે નહીં, એટલી લક્ઝરી હોય એની પાસે. પણ પરણ્યા પછી વિવિધ જવાબદારીઓ આવે. મિત્રો સાથે, એવામાં જો તમારો મિત્રો સાથેનો ફ્રી ટોક ટાઈમ પૂરો જ ના થાય તો ઘરે ટોક ટોક ટાઈમ શરૂ થવાનો છે. તો લગ્ન એ કેળવેલા સંબંધો બાંધવાની શરૂઆત છે. મેળવેલા સંબંધોની મેં વાત કરી તમને, કે બ્લડ રિલેશન્સ. અને કેળવેલા સંબંધ એટલે શું? કેળવેલા સંબંધ એટલે લગ્ન કરવાને કારણે અસ્તિત્વમાં આવેલા સંબંધો. તો કન્યા માટે સાસુ, સસરા, નણંદ, દેરાણી, જેઠાણી, પતિ, આ બધા સંબંધો કેળવેલા સંબંધો છે, આ બ્લડ રિલેશન નથી. અને છોકરા માટે પણ પોતાના સાસુ, સસરા, સાડી, સાળા, સાઢુ, આ બધા સંબંધો એ કેળવેલા સંબંધો છે. પણ આપણે જાણીએ છીએ કે છોકરાઓ પર આ સંબંધનો ભાર બહુ બહુ તો ઔપચારિક એટલે કે ઉપર છલ્લો ફોર્મલ હોય છે, જ્યારે કન્યાઓ માટે, વહુ માટે ઘણીવાર આ નવા સંબંધો અગ્નિ પરીક્ષા જેટલું દબાણ લઈને આવે છે. આટલું કહ્યા પછી એમ પણ કહેવું પડે, ઉમેરવું પડે કે કન્યા ભૂલે ચૂકે જો ટેન્શન લેને કા નહીં, ટેન્શન લેને કા,
એવા સ્તોત્રમાં વિશ્વાસ કરનારી ભેટી જાય, વહુ જો આવી મળી જાય તો સાસરા પર પણ બોજ આવી જાય, અને ઘણીવાર સાસુની પણ અગ્નિ પરીક્ષા થાય, ઘણીવાર વરની દશા પણ સુડી વચ્ચે સોપારી જેવી થાય. જુગ સપાટ આ સાસરાના જે નવા સંબંધો છે, કેળવેલા સંબંધો છે, એ સભાનપણે કોન્શિયસલી શરૂ થાય છે. પેલી સાહજિકતા બ્લડ રિલેશન જેવી એમાં હોતી નથી. આપણે એને બોઇલ ડાઉન કરીએ આ સંબંધને, તો એને આપણે સાસુ વહુના સંબંધ એમ કહી શકીએ. ખરેખર તો એકલી સાસુ કે એકલી વહુ હોતા જ નથી, ટીમ હોય છે. સાસુની ટીમ અને વહુની ટીમ. વહુની ટીમમાં એના મા બાપ આવે, એનો પરિવાર આવે, ને સાસુની ટીમમાં નણંદ પણ આવે, ને જેઠાણી પણ આવે, ને પતિ બિચારો અમ્પાયરની જેમ સમજાય નહીં એને શું કરવાનું. તો આ રિલેશન જે છે, સાસુ વહુનું રિલેશન છે, આ પિયરિયા સાસરિયાનું જે રિલેશન છે, એમાં કોણ જબરું અને કોણ નબળું એ દરેક કેસમાં સરખું નથી હોતું. આપણે સમાજ તરીકે છીએ કે બંને પક્ષો એક જ લેવલના સન્માનથી જીવે, સમાનતા હોય, ઇક્વાલિટી હોય, તો ભેદ જ ન રહે, સાસુ વહુની ટીમ જ ના પડે. પણ સમાજમાં તમે કોઈ પણ ગીવન 100 મેરેજીસ તપાસ કરો, કોઈ પણ જગ્યાએ સાસુ વહુનું કે પિયરિયા સાસરિયાનું કોમ્બિનેશન તપાસો, સમાનતા કે ઇક્વાલિટી તમને કેટલા કિસ્સામાં દેખાશે? કોઈમાં આ પક્ષ પાવરફુલ હશે તો કોઈમાં આ પક્ષ પાવરફુલ હશે. રેર કેસમાં જ તમને એવું જોવા મળશે કે બંનેનો પાવર સરખો હોય, બંને એક જ લેવલ પર હોય. તો આપણી સમાજ તરીકેની નબળાઈ કહો કે સમજદારીનો અભાવ કહો, મોટે ભાગે બેમાંથી એક જબરું થઈને રહે છે અને એક નબળું થઈને રહે છે. બેમાંથી એકની અથવા બંનેની નાદાની બે પરિવાર વચ્ચે અવિશ્વાસ અને ખટરાક સુધી પહોંચે છે. એનું કારણ શું? કારણ એ જ કે લગ્નથી અસ્તિત્વમાં આવેલા આ નવા સંબંધમાં, આ કેળવેલા સંબંધમાં, આ સભાન આ કોન્શિયસ રિલેશનશીપમાં બંને પક્ષો હાઈપર હોય છે, બંને પક્ષો એન્શિયસ હોય છે, બંને પક્ષો બેચેન હોય છે. એટલે બંને પક્ષો એકબીજાને તોલે છે અને જલ્દી અભિપ્રાય બાંધે છે, જલ્દી સરખામણીઓ શરૂ કરે છે, કમ્પેરિઝન્સ. હા, કે આમાંથી આ તો આવી છે, આ તો આવા હતા, આમ છે, મારા ઘરમાં તો આમ છે, આ ઘરમાં તો આમ છે. કંઈ ખૂટતું લાગે તો પ્રમાણમાં સ્ટ્રોંગ રિએક્શન આપે. કેટલીક વાર વહુની ભૂલ કે ચૂક પર સાસરિયાઓ ઓવર રિએક્ટ કરી નાખે, સાસુ નણંદ. કેટલીક વાર સાસરિયાઓની ભૂલ હોય નાની મોટી, તો પિયરિયા છોકરીના મા બાપ, હવે તો એકની એક છોકરી હોય એટલે રોજ લાંબા લાંબા ફોન ચાલે, તો એ બહુ સેન્સિટિવ થઈ જાય અને રિએક્શન આપે, ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે, અને માર્ગદર્શન દરેક વખતે પોઝિટિવ ના પણ હોય. સો એઝ અ સોસાયટી વી આર ટુ જજમેન્ટલ, વી આર ટુ હેસ્ટી. સહિષ્ણુતા ઘટતી જાય છે, આપણી પરિવારો તરીકેની સહિષ્ણુતા ઓછી થતી જાય છે. સારા સારા કોમ્બિનેશન પણ છે, પણ તમે જુઓ સમાજમાં 80% ઘરોમાં, હમણાં પેલો હિનાની બેનવાળો કેસ, ફોનવાળો કેસ બહુ ચગેલો. સારું થયું કે લગ્ન પહેલાં જ કુલડીમાં ગોળ માંગ્યો, મીડિયામાં લોકો માટે ભલે તમાશો થયો, પણ એમના સંસારનો તમાશો થતાં પહેલાં સમયસર સંકેલાઈ ગયો તંબુ. આપણે બધાએ તો હસી લીધું એમના પર, પણ તમે જુઓ કે આપણી આસપાસ આવી કેટલીય ગૂંચ ઉકેલાયા વગર સંસારનું નામ લઈને વિખરાયેલી પડી છે, જેના પર આપણે હસી પણ નથી શકતા અને રડી પણ નથી શકતા. બંને પક્ષોએ અહીં જ સમજવાની જરૂર છે કે પ્રત્યેક નવા બંધાયેલા લગ્ન સંબંધની ક્વોલિટી પર આવનારી 4-5 પેઢી કેવી હશે એ નક્કી થશે. પહેલાં સંયુક્ત કુટુંબો હતા, પરિવારો લડતા, હવે ન્યુક્લિયર કુટુંબો છે, પ્રેમલગ્નો પણ બહુ થાય છે, તો પણ પતિ પત્ની એકલા રહેતા હોય તો પણ ડાયરેક્ટ વિખવાદ રહે છે. સમજવાની વાત એ છે કે કોઈ પરફેક્ટ નથી હોતું. પિતા પુત્ર, ભાઈ બહેન, પતિ પત્ની, આ બધા સંબંધોમાં એક પક્ષે યા બંને પક્ષે ઇમ્પરફેક્શન હોય જ. આપણી અને બીજાની નાની નાની અપૂર્ણતાઓ વચ્ચે સંબંધને પોષણ કઈ રીતે આપીએ એ આપણે સૌએ શીખવાનું છે. નવો જે સંબંધ બંધાય છે એમાં ધીરે ધીરે વિશ્વાસ કેવી રીતે જન્માવીએ એ કળા બંને પક્ષોએ શીખવાની છે. આપણે વેપારમાં કરતા હોઈએ છીએ, આપણે બહાર વ્યવહારમાં કરતા હોઈએ છીએ, આપણે આપણા બાળકોને સ્કૂલમાં પ્રિન્સિપલ સાથે કેવી રીતે રિલેશન રાખવા, કે આપણા બાળકના ડૉક્ટર સાથે શું રિલેશન રાખવા અને કેવી રીતે ડેવલપ કરવા એ આપણે બહુ સમજીને કરતા હોઈએ છીએ, પણ ઘરમાં આપણે આ કરી શકતા નથી. તો બીજાનું શોષણ કર્યા વગર અને જાતે સહન કર્યા વગર સંસારની જવાબદારી કેવી રીતે વહન થાય એ શીખવાનું છે. આપણે વિક્ટિમ પણ નથી બનવાનું અને બીજાને એક્સપ્લોઇટ પણ નથી કરવાના. બીજાનું શોષણ કર્યા વગર અને જાતે સહન કર્યા વગર સંસારની જવાબદારીનું વહન કઈ રીતે થાય એ જો આવડી જાય તો સંસાર મજા જ મજા છે. અને કોઈ ક્લાસીસ નથી હોતા, કોઈ પુસ્તકો વાંચવાથી પણ આ વાત સમજાતી નથી. આ વસ્તુ ઉછેરથી આવે છે, આ વસ્તુ સમજણ કેળવવાથી આવે છે. મિત્રો, એ સમજવાની જરૂર છે કે એક ઘર ત્યજીને બીજા ઘરને પોતીકું કરી લેવા માટે દીકરીમાં એક ઉમંગ જોઈએ, ઉમળકો જોઈએ, હિંમત જોઈએ, એક સમજદારી જોઈએ. મા બાપ તરીકે આપણે દીકરીમાં એ ઉમળકાનું પ્રેમથી સિંચન કરીશું તો એ કંઈ પછાતપણું નથી. અને સમાપક્ષની નાની મોટી ક્ષતિ, સાસરિયા હોય કે પિયરિયા,
એને ઝડપથી શોધી નાખવામાં પણ કોઈ હોશિયારી નથી. કોઈ પણ માણસને તમે મળો ને, થોડાક જ વખતમાં તમને એના ગુણો ખબર પડે, એના પહેલાં એની ખામીઓ ખબર પડી જાય. તો એને એને શોધી નાખવી અને ઝડપથી એને કહી નાખવી અને બગાડી નાખવું, એનો પણ કંઈ અર્થ નથી. તો વર પક્ષે પણ એ સમજવાનું છે કે વરરાજા જ્યારે દુલ્હનને લઈને જાય છે ત્યારે એ પોતાના કુળ માટે લક્ષ્મી લઈ જાય છે, આવનારી પેઢીઓ માટે મમતાની ગંગા લઈને જાય છે, એક ઘરના દીવડાને પોતાના ઘરનો સૂરજ બનાવવા લઈ જાય છે, એક બગીચાના પંખીને એવા ઉપવનમાં લઈ આવે છે જ્યાં એનો ટહુકો મુરઝાઈ ન જાય બલકે ઓર ખીલી ઉઠે. પિયરનું ઘર, પિયર મમ્મી પપ્પા શું કરતા હોય છે, પોતાના હૈયાનો ટુકડો તમારે હવાલે કરે છે, એ સહેલું નથી. તો એનું સન્માન કરીને તમારા ઘરમાં એનું સ્થાપન કરવાનું છે, એક છોડને એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યાએ રોપવાનો છે. ટ્રાન્સફોર્મ આ કંઈ સામાન ફેરવવાની ઘટના નથી, બહુ નાજુક કામ છે. આવનારી વહુ પરિવારની આગામી પેઢીઓની માતા છે, આજે ભલે વહુ છે પણ એ આગામી પેઢીઓની માતા છે, ઘરની કુળલક્ષ્મી છે. એને કરડી નજરથી તોલવાના બદલે એને આવકારીએ તો કેવું? કેમ કે આજે આપણા ઘરમાં જે દાદી બનીને શોભી રહી છે, કે આજે આપણા ઘરમાં મા બનીને જે મમતા વહાવી રહી છે, એ પણ એક સમયે તો વહુ જ હતી, હતી કે નહીં? તો સમયની કસોટી પર કસાઈને આજે આપણી મા મા બની છે, એ પણ વહુ હતી. આજે આપણી દાદી દાદી બની છે, એ પણ ક્યારેક તો વહુ હતી. તો આ સન્માન સમય અને સમજણ તમને આપે છે. તો સ્ત્રી જાતિના દીકરીના બલિદાનને સમજવામાં દીકરાઓના મા બાપનો પણ ટૂંકો ન પડે, અને પરણતી દીકરીઓ પોતે પણ પોતાના સ્થાનનો મહિમા સમજે, સભાનતાથી નવા ઘરમાં જાય, પાછી આમ સહજતા રાખે, પોતે કંઈ સુપર વુમન થવાનું નથી. તો પહેલું કામ છે આ વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. અને આ બિગિનિંગ માટેની માનસિક તૈયારી બહુ મહત્ત્વની છે. આજકાલ બધું બહુ કેઝ્યુઅલ થઈ ગયું છે, છૂટાછેડાના કેસીસ વધતા જાય છે. તમે પણ નોંધ્યું હશે, મા બાપને એક જ દીકરી હોય, સાસરામાં જરા તારા કસોટી થાય તો વહાલના અતિરેકના કારણે ભવિષ્યનો વિચાર કર્યા વગર દીકરીના મા બાપ જિંદી પગલું ભરી બેસે, દીકરીને બોલાવીને ઘરે બેસાડી દેશે. આપણે જે સમાજમાં રહીએ છીએ એમાં વહુનું પણ એક રોલ મોડેલ છે. એ મોડેલ મુજબ કોઈ વહુએ, મેં અગાઉ કહ્યું તેમ, પોતાને સુપર વુમન પુરવાર નથી કરવાની. કોઈ ત્યાં જઈને મને બધું જ આવડે છે, રસોઈ પણ આવડે છે, ઘર પણ સાચવીશ, નહીં. પહેલું કામ શું છે, વહુએ સાસરિયામાં જઈને પોતાની આવડત નથી બતાવવાની. પહેલું કામ શું છે, બહુ મહત્વની વાત છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. સાસરિયાઓને એક ડર હોય છે કે આપણું વર્ષોથી આ પરિવાર છે, સેટલ છે, હવે નવી આવનારી વહુ એ ઘરમાં અશાંતિનું મૂળ તો નહીં બની જાય ને. આ જે ડર છે એ ડર પહેલાં દૂર કરવાનો છે. વહુએ બીજું કશું સાબિત નથી કરવાનું, પોતાને સુપર વુમન સાબિત નથી કરવાની. સૌથી પહેલાં એણે આ ડરનો છેદ ઉડાડવાનો છે, દૂધમાં સાકરની જેમ ભળવાનું છે. કંઈ કામ કરવાનું નથી, હું તમારા ઘરમાં, તમારા ઘરને મારું ઘર સમજીને, એના હિતને મારું હિત સમજીને આમાં ભળી ગઈ છું. વાર લાગશે, સમય લાગશે, પણ મારી દાનત સારી છે, મારી નિયત સારી છે. તો સાસરે જવું એ દીકરી માટે બીજો જન્મ છે, બીજો ઉછેર છે, બીજી ઇનિંગ છે. દીકરી પાસે બે વિકલ્પ હોય છે પડ્યા પછી. પહેલા ઉછેરને બાજુ પર મૂકીને, એ પણ મજાનો હતો, આ પણ મજાનું છે એમ કરીને નવા સંસારમાં મન પરોવવું, અથવા તો પછી વાતે વાતે આ નવા સંસારની જૂના સંસાર સાથે સરખામણી કરવાની. અને જો સરખામણી કરશો તો બેશક જૂનો સંસાર તમને વધારે સારો લાગશે, અને નવા સંસારમાં દરેક વસ્તુ તમને નબળી જ લાગવાની છે. ઘણીવાર એવું થાય છે કે લગ્ન પહેલાં વ્યક્તિ તરીકેની આપણી ખામીઓ કે કમીઓ બહાર આવતી નથી હોતી. જેમ કે ઘણી છોકરીઓમાં કોન્ફિડન્સનો અભાવ હોય, છોકરાઓમાં પણ હોય, માતા પિતાની વાલની ધારામાં એ ઢંકાઈ જાય. આવી નાની નાની કમીઓનો અહેસાસ લગ્ન પછી ઉભરીને બહાર આવે છે. યુવાનોની છોકરાઓની વાત કરીએ તો લગ્નનો એક મહત્વનો માઇલસ્ટોન વટાવ્યા પછી આમ વરઘોડા પર બેઠા અને અઝીમુસ્સાન સહેન સાથે તમારા માટે ગવાઈને વટ પડે, આસપાસના લોકોને સંતોષ આપી દીધો, પરિવારને સમાજને સંતોષ આપી દીધો, નવા નવા લગ્ન સંબંધમાંથી મળતો આનંદ ભોગ્યો, હનીમૂન કર્યું, હા, એ પછી વધુ તસ્દી ઉઠાવવી પડે, એના માટે યુવાનોની કોઈ તૈયારી જ નથી હોતી. છોકરીઓ તો થોડી ઘણી પણ તૈયાર હોય છે. મેલ આર નોટ મેન્ટલી પ્રિપેર્ડ ફોર મેરેજ. એમની કલ્પનાનું જીવન તો એવું જ હોય કે બસ દિવસ પર ધંધા પર ધ્યાન આપીશું, સાંજે મિત્રો સાથે વિતાવીશું, રાત્રે ઘરે આવીશું, મમ્મી પપ્પાને પ્રણામ કરીશું, અને પછી બાળકો આવશે, સ્કૂલમાં એક્સેલન્ટનો રિપોર્ટ જોઈશું, કેલેન્ડરમાં સહી કરશું, પોતાના બેડરૂમમાં જઈશું, 10:30 તો બેડરૂમમાં પત્ની હસ્તે મોડે આવકારતી હશે. આવું સ્વપ્ન હોય યુવાનનું, આ બધું સુપેરે પાર પડે પણ ખરું, પુરુષે ગોરમાને પૂજ્યા હોય તો પાર પડે, પણ મોટે ભાગે આવું હોતું નથી. એટલે 95% લગ્ન જીવનમાં આવું બનતું નથી. તો મોટે ભાગે જ્યાં નાદાની હશે ત્યાં નવો સવો પતિ બે લેડીઝના, એટલે કે માતાના, પોતાની માતાના અને પત્નીના અધિકાર ભાવ અને અસુરક્ષા વચ્ચે ભિસાઈ જાય, એ અત્યંત સ્વાભાવિક છે. મોટે ભાગના ઘરોમાં આ બનતું હોય છે. સાસુ હોય કે વહુ,
લેડીઝની પઝેસિવનેસ એ સિક્કાનો દેખાતો ચહેરો છે. એક સિક્કો છે, કોઈન છે, એનો એક ચહેરો છે, આપણને દેખાય છે કે આ પઝેસિવ છે, મારી મમ્મી પઝેસિવ છે અથવા મારી વાઇફ પઝેસિવ છે. પણ સિક્કાનો બીજો ચહેરો છે ઇનસિક્યોરિટી, અસલામતી. આ જે દેખાય છે ને એ સાચો ચહેરો નથી, સાચો ચહેરો આ છે ઇનસિક્યોરિટી. મમ્મીને ઇનસિક્યોરિટી હોય છે, પત્નીને ઇનસિક્યોરિટી હોય છે. અને આ ગૂંચવાળી સ્થિતિને સમજદારીથી હેન્ડલ કરવાનું યુવાનનું પણ ઘણીવાર ગજુ હોતું નથી. આવી સ્થિતિમાં અમુક માવડિયા થઈ જાય અને પત્ની સાથે સંબંધ સરખી રીતે ના વાળી શકે, અમુક પત્ની ઘેલા થઈ જાય અને મા સાથેનો સંબંધ કાપી નાખે, અમુક બંનેને છોડી દે, બંને સ્ત્રીઓને છોડી દે કે જવા દો યાર, અને વ્યસનને શરણે થઈ જાય, તો ઘણા બધા વ્યસન આના કારણે થતા હોય છે. 95% પત્નીઓની ફરિયાદ હોય છે કે પતિને મારી કદર નથી, પતિ મને સમય નથી આપતો. ઘણીવાર આ ફરિયાદ સાચી પણ હોય, પણ ઘણીવાર પતિ મને સમય નથી આપતો એવી પત્નીની ફરિયાદ પાછળ એકલા ન રહી શકવાની કમજોરી જવાબદાર હોય છે. પણ આવું હોય ને ત્યારે પૂછીએ તો ખબર પડે કે સાથે રહે છે તો પણ પ્રેમ વધતો નથી, ઝઘડા જ થાય છે. કેટલા પરિવારો ન્યુક્લિયર જોઈન્ટ ફેમિલી ઝઘડાના કારણે છૂટા થયા હોય અને ન્યુક્લિયર થવાના કારણે વધારે ઝઘડા થયા હોય. તો સારરૂપે કહેવાનું એ જ છે કે સફળ લગ્ન એ બે પરફેક્ટ વ્યક્તિના મિલનની ઘટના નથી. બે પરફેક્ટ વ્યક્તિ કદી હોતા જ નથી. બે ઇમ્પરફેક્ટ વ્યક્તિ એકબીજાના ઇમ્પરફેક્શનનો સંપૂર્ણ સ્વીકાર કરે એ ઘટના છે. સફળ લગ્ન એ બે પરફેક્ટ વ્યક્તિના મિલનની ઘટના નથી, પણ બે ઇમ્પરફેક્ટ અપૂર્ણ વ્યક્તિઓ એકબીજાના ઇમ્પરફેક્શનનો અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર કરે એ ઘટના છે. જે તમને ઓળખ્યા વગર પ્રેમ કરે છે એ તમારી પ્રેમિકા છે. જે તમને ઓળખે છે છતાં તમને પ્રેમ કરે છે એ તમારી પત્ની છે અથવા એ તમારા પતિ છે. પ્રેમી કે પ્રેમિકા બનવું સહેલું છે, પણ સારા પતિ કે સારા પત્ની બનવું મુશ્કેલ છે. લગ્નની વેદી પર બે વ્યક્તિઓ દાયકાઓ સુધી, 5-5, 6-6 દાયકાઓ સુધી સાથે રહેવાનું નક્કી કરે, એક છતની નીચે રહેવાનું નક્કી કરે, એ કોઈ નાની સૂની પ્રતિજ્ઞા નથી. મિત્રો, તમે ટ્રેનમાં ગયા છો, અમદાવાદ સુરતથી જાઓ કે સુરતથી મુંબઈ જવા નીકળો, તો તમારી બાજુની સીટ પર જે પ્રવાસી બેઠો હોય એની સાથે તમારે 5 કલાક પસાર કરવાના છે. તમે એની સાથે કઈ રીતે કનેક્ટ થશો? તમે જતાની સાથે એને થેપલા આપશો, ખાખરાનો ડબ્બો આપશો, સુખડી આપશો, છાપું તમારું વાંચવા માટે આપશો અથવા એનું છાપું માગશો, કે પછી એને એમ કહેશો કે જરા અંદરથી બેસો, તમારો સામાન હતાવો, તમારો હાથ ખસાડવા રીતે ઝઘડા શરૂ કરશો? મોટે ભાગે આપણે ઓપ્શન એ પસંદ કરીશું. મોટે ભાગે આપણે ગુડવિલ ઊભી કરવા માંગીએ છીએ, કેમ કે 4-5 કલાક રહેવાનું છે તો શાંતિથી પસાર થાય તો સારું. આ 4-5 કલાકનો અમદાવાદ કે બોમ્બે સુધીનો પ્રવાસ છે, આપણી બાજુમાં બેઠેલ સહપ્રવાસી સાથી સાથે આપણે ગુડવિલ ઊભી કરવા માંગીએ છીએ અને વિના કારણ ઝઘડો કરવા માંગતા નથી. તો આ સંસાર તો 40-50 વર્ષનો પ્રવાસ છે, જેની સાથે 40-50-60 વર્ષ રહેવાનું છે જે બે વ્યક્તિઓ, તો ગુડવિલ ઊભી કરવી કે નાની નાની વાતે ઝઘડા કરવા? સમાજ તરીકે આપણે બધાએ પણ, દીકરા દીકરીના મા બાપે અને બીજા બધા બાય એન્ડ લાર્જ બધાએ આ ગુડવિલ ઊભી કરવામાં મદદ કરવાની છે. વર અને કન્યામાં થોડો વિચારોનો ભેદ રહેવાનો, થોડો શૈલીનો, થોડો પસંદગીનો ભેદ રહેવાનો, બંને પરિવારોમાં થોડો રીત રસમનો ફરક પણ રહેવાનો, પણ આખરે લગ્ન એ એક માનવ બીજા માનવ પર ભરોસો કરે અને નિભાવે એ ઘટના છે. લગ્ન એક પરિવાર બીજા પરિવાર પર ભરોસો કરે અને નિભાવે એ ઘટના છે. લગ્ન નિમિત્તે સ્થપાતો સંબંધ આપણી સારપની કસોટી કરે છે, સમાજનું ભવિષ્ય એમાં જ છે. સમગ્ર સમાજ ઈચ્છે છે કે લગ્ન સંબંધ પવિત્ર રહે, અતૂટ રહે, સૌ કોઈના જીવનમાં આનંદ અને ઉમંગ ભરનારો બની રહે. સરખામણી, લઘુતા, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, અસંતોષ, અવિશ્વાસ એ સહજીવનના દુશ્મન છે. બે વ્યક્તિઓને સાથે ના રહેવા દે. ગુસ્સો, જીદ અને રીસ એ સહજીવનના દુશ્મન છે. મિત્રો, હૃદયમાં થોડી વિશાળતા હોય તો જીવન સાત્વિક બની શકે. હૃદયમાં થોડી વિશાળતા હોય તો આ સરખામણી, લઘુતા, અસંતોષ, ગુસ્સો, જીદ, રીસ આ બધું દૂર તો ના થાય, પણ એ કાબૂમાં રહે. સાચી સમજણ સંસારને મહેકાવે છે. તો જે મિત્રોએ આ 25 મિનિટનો લાંબો કહી શકાય એવો વિડીયો સાંભળ્યો એ તમામ મિત્રોને અભિનંદન, જે પરણેલા છે એમને એમના સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા, અને જે પરણવાના બાકી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી. થેન્ક યુ વેરી મચ.